તમારી સાથે શેર કરીશ ચટણી સાથે ઇન્સ્ટન્ટ ઇડલી સાંભારની રેસીપી. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોન ને જરૂર થી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ ઇડલીનું બેટર બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો સૂજી રવો લીધેલો છે. તો આ રીતનો જાડો રવો કે બજારમાં જે પેકેટ ઉપર સૂજી લખેલું હોય કે જેના દાણા રવાના દાણા કરતાં થોડા મોટા હોય તેનો ઉપયોગ આપણે ઇડલી માટે કરવાનો છે. અને જો ઘરમાં આ રીતનો જાડો રવો એટલે કે સૂજી રવો ના હોય તો તમે તેની જગ્યાએ ઝીણા રવાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા અડધા કપ જેટલું સેજ ખાટું દહી લીધેલું છે. તેને એડ કરીને સૂજીને દહી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો જેને એકદમ સહેલું માપ, જે વાટકીથી આપણે સૂજી રવો લીધેલો હોય તે વાટકીથી અડધી વાટકી આપણે સેજ ખાટું દહીં લેવાનું છે. અને જો તમારે દહીંની જગ્યાએ છાશ લેવી હોય તો તમે દોઢ વાટકી એટલે કે એક વાટકીની ઉપર અડધી વાટકી જેટલી છાશ લઈ શકો છો. તો આપણી સૂજી દહીં સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે બેટર બનાવવા માટે મેં થોડું પાણી લીધેલું છે. તેને એડ કરતા જઈને આપણે ઇડલી માટેનું થીક પણ ચમચીમાંથી પડે તેવું પોરિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર બનાવી લઈએ. અને પાણી એડ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે એક સાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. જો આપણું બેટર પતલું થઈ જશે તો ઇડલી બરાબર નહીં બને. તો તમે જોઈ શકો છો કે મેં બેટર આ રીતનું થીક અને ચમચીમાંથી પડે તેવું તૈયાર કરી લીધેલું છે. તો આ રીતનું બેટર બનાવવા માટે મારે 3/4 કપ એટલે કે 1 કપથી થોડું ઓછું પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરને ઢાંકીને 30 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. બેટરને રેસ્ટ આપવાથી તેમાં એડ થયેલો સૂજી રવો એકદમ સારી રીતે ફૂલી જશે અને આપણી ઇડલી એકદમ જાળીદાર અને સોફ્ટ બનશે. તો આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે કુકરમાં એકદમ ઇન્સ્ટન્ટલી સાંભાર બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1/2 કપ જેટલી તુવેરની દાળને થોડા ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે પલાળી દીધેલી હતી. અને તમે જોઈ શકો છો કે દાળ એકદમ સારી રીતે પલળી ગઈ છે. દાળને પલાળવાથી તેને કૂક કરવાનો સમય એકદમ ઓછો લાગે છે. તો હવે દાળમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે દાળને બાફવા માટે કૂકરમાં એડ કરી દઈએ. તે હવે 1/2 કપ જેટલી દાળને બાફવા માટે તેનાથી ડબલ એટલે કે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ. સાથે બાફતી વખતે દાળનો કલર એકદમ સરસ આવે તેના માટે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરી લઈએ. તો અહીંયા દાળ બાફતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ નથી રાખવાની, નહીં તો દાળમાં એડ થયેલું પાણી એબ્સોર્બ થઈ જશે અને આપણી દાળ બરાબર નહીં બફાય. તો મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો આપણી દાળ સારી રીતે બફાઈ ગઈ છે. હાથમાં લઈને દાળના દાણાને આ રીતના દબાવીએ તો તે એકદમ સારી રીતે મેશ થઈ જાય છે. તો હવે આ રીતના વિસ્કરની મદદથી દાળને એકદમ સારી રીતે મેશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સારી રીતે મેશ થઈ ગઈ છે. તો હવે સાંભારમાં એડ કરવા માટે મેં અહીંયા થોડા વેજીટેબલ્સ લીધેલા છે, જેમાં સૌથી પહેલા મેં અહીંયા 1/4 કપ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના પેટલ શેપમાં કટ કરી લીધેલી છે. તમે તેની જગ્યાએ ડુંગળીની સ્લાઇસ પણ કરી શકો છો. સાથે 1 સરગવાના ટુકડા, 1 મોટી સાઇઝના ટમેટાના મેં આ રીતના થોડા મોટા પીસ કરી લીધેલા છે. સાથે 1/2 કપ જેટલા ગાજરના ટુકડા, થોડા લીમડાના પાન, 2-3 ફણસીના ટુકડા અને તીખાશ માટે 2 લીલા મરચાંની સ્લિટ્સ કરી લીધેલી છે. હવે બધા જ વેજીટેબલ્સને કુકરમાં એડ કરી દઈએ. સાથે સાંભારના ઓરિજિનલ સ્વાદ માટે મેં અહીંયા 1/2 કપ જેટલો આંબલીનો પલ્પ લીધેલો છે. તો મેં લીંબુની સાઇઝની આંબલીને 1 કપ જેટલા ગરમ પાણીમાં પલાળીને તેનો આ રીતનો પલ્પ તૈયાર કરી લીધેલો છે. ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભારમાં આંબલીના પલ્પનો ઉપયોગ કરવામાં આવે છે, પણ તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેમાં 1 મીણ જેટલી હિંગ, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર. કશ્મીરી લાલ મરચા પાવડરથી સાંભારનો કલર એકદમ સરસ આવે છે.
સાથે 2 ચમચી જેટલો મેં સાંભાર મસાલો લીધેલો છે. તો મેં અહીંયા હોમમેડ સાંભાર મસાલો લીધેલો છે. તમે બજારમાં કોઈ પણ બ્રાન્ડનો સાંભાર મસાલો લઈ શકો છો. સાથે 1 ચમચી જેટલો ગોળ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આમલીના પલ્પમાં આ રીતના મસાલાને એડ કરીને સાંભારમાં એડ કરવાથી સાંભારનો સ્વાદ 100% સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આવશે. સાથે સાંભારને પતલો કરવા માટે 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે સાંભારમાં એડ કરેલા વેજીટેબલ્સને બાફવા માટે ફરી પાછું કુકરનું ઢાંકણ બંધ કરીને ફક્ત 1 વિસલ કરી લઈએ. તો 1 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે સાંભારમાં એડ થયેલા વેજીટેબલ્સ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. અને સાંભારની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આ રીતના મીડિયમ થીક છે. જો તમને વધુ પતલો સાંભાર ભાવતો હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો. તો હવે એકદમ ધીમા ગેસ પર તૈયાર થયેલા સાંભારને ઉકળવા દઈએ. તો હવે સાંભારમાં વઘાર એડ કરવા માટે પેનમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1/4 ચમચી જેટલા રાઈના દાણા, 1/4 ચમચી જેટલી અડદની દાળ, 1/4 ચમચી જેટલું જીરું, 2 સૂકા લાલ મરચાં અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારમાં એડ થયેલી દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સૌતે કરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં તમે જોઈ શકો છો કે દાળનો કલર બદલાઈને સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે ગરમાગરમ વઘારને સાંભારમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આપણો એકદમ ટેસ્ટી અને ફટાફટ કુકરમાં સાંભાર તૈયાર થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા સાંભારમાં થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો એકદમ હોટલમાં મળે તેવો ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન સ્વાદ સાથે આપણો સાંભાર તૈયાર થઈ ગયો છે. તો હવે ઇડલી સાથે ખાવાની મજા આવે તેવી નાળિયેરની ચટણી બનાવવા મેં અહીંયા 1/2 કપ જેટલું નાળિયેરનું છીણ લીધેલું છે. સાથે 2 મોટી ચમચી જેટલી દાળિયાની દાળ, તીખાશ માટે 2 લીલા મરચાં, 1/2 ઇંચ આદુનો ટુકડો, સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે થોડું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને તમે જોઈ શકો છો કે આ રીતની ચટણીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આ પેસ્ટ ઉપર આપણે વઘાર કરવાનો છે. તો તેના માટે વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1/2 ચમચી જેટલા રાઈના દાણા, 1/2 ચમચી જેટલી અડદની દાળ, 1/2 ચમચી જેટલું જીરું, થોડા લીમડાના પાન, 1 પિંચ જેટલી હિંગ અને 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈએ અને વઘારને સારી રીતે સૌતે કરી લઈએ. તો આપણા વઘારમાં એડ થયેલી દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે ગરમાગરમ વઘારને ચટણીમાં એડ કરી દઈએ અને હવે વઘારને ચટણીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો હોટલમાં મળે તેવી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નાળિયેરની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે. હવે બેટરને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે બેટરમાં એડ થયેલો સૂજી રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. પણ સૂજી ફૂલવાથી આપણું બેટર થોડું થીક થઈ ગયું છે. તો તેને પતલું કરવા માટે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે. તેને બેટરમાં એડ કરીને મિક્સ કરી લઈએ. તો થોડું પાણી એડ કરવાથી આપણું બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે. આપણે તેને વધુ પડતું ઢીલું નથી કરવાનું. તો આ રીતનું પરફેક્ટ ઇડલીનું બેટર બનાવવા માટે મારે ફક્ત 2 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરમાંથી ઇડલી બનાવવા માટે મેં અહીંયા 1/4 ચમચી એટલે કે 2 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તેને બેટરમાં એડ કરીને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ખાવાનો સોડા એડ કરવાથી બેટર એકદમ સારી રીતે ફૂલી ગયું છે. તો હવે ઇડલી બનાવવા માટે મેં આ રીતનું સ્ટેન્ડ રાખેલું છે. તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. જો તમારી ઘરે ઇડલી સ્ટેન્ડ ના હોય તો તમે તેની જગ્યાએ વાટકીનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે ગ્રીસ થયેલા સ્ટેન્ડમાં બેટરને એડ કરી દઈએ. તો બેટરને સ્ટેન્ડમાં એડ કરતી વખતે આપણે એક સાથે વધુ પડતું બેટર એડ નથી કરવાનું. ઇડલીને ફૂલવા માટે થોડી જગ્યા આપવાની છે. તો આપણું બેટર સ્ટેન્ડમાં ભરાઈ ગયું છે. હવે તેને બીજા સ્ટેન્ડ સાથે એડ કરી દઈએ. તો બધા જ બેટરમાંથી 3 સ્ટેન્ડ ભરાયા છે એટલે કે ટોટલ 1 કપ રવામાંથી 12 નંગ જેટલી ઇડલી થશે. તો હવે ઇડલીને સ્ટીમ કરવા માટે મેં અહીંયા પહેલેથી સ્ટીમરમાં 2 કપ જેટલું પાણી એડ કરીને તેને 5 મિનિટ માટે ગરમ કરી લીધેલું છે. તો હવે સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈએ અને ઇડલી સ્ટેન્ડને
સ્ટીમર માં રાખી દઈએ. જો તમારી ઘરે સ્ટીમર ના હોય તો તમે ઇડલી ને કુકર માં પણ સ્ટીમ કરી શકો છો. બસ સીટી અને રીંગ નો ભાગ કાઢી લેવો અને હવે મીડિયમ ટુ હાઈ ગેસ ની ફ્લેમ પર ઇડલી ને 12-15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો ઇડલી ને સ્ટીમ કરતી વખતે આપણે એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસ ની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. ઇડલી ને ક્યારેય આપણે લો ગેસ ની ફ્લેમ પર સ્ટીમ નથી કરવાની, સાથે આપણે ઇડલી ને વધુ પડતી વાર સ્ટીમ નથી કરવાની, નહીં તો તે હાર્ડ થઈ જશે. ફક્ત 12-15 મિનિટ માટે જ કરવાની છે. તો લગભગ 12-14 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી ઇડલી એકદમ સારી રીતે સ્ટીમ થઈ છે. છરીની મદદથી ચેક કરીએ તો છરી એકદમ ક્લીન બહાર આવે છે, મીન્સ ઇડલી જરા પણ કાચી નથી. તો હવે ઇડલીને સ્ટીમરમાંથી કાઢીને ઠંડી કરવા માટે રાખી દઈએ. તો 10 મિનિટ પછી ઇડલીના સ્ટેન્ડમાંથી ઇડલીને ડીમોલ્ડ કરવા માટે તેના નીચેના ભાગ ઉપર આ રીતના છરીને ફેરવી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે આપણી ઇડલી ડીમોલ્ડ થઈ છે. બે નીચેની આપણી બધી જ ઇડલી એકદમ જાળીદાર અને સોફ્ટ. તો હવે સાંજે જમવામાં એકદમ ફટાફટ બની જતી નારિયેળની ચટણી સાથે ઇન્સ્ટન્ટ ઇડલી સાંભાર બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.